गुड मॉर्निंग। लास्टमां आपणे उदाहरण 10.1 जोयुं, 10.2 जोयुं, प्रिझम लेन्स एना वडे जे तरंगगृह मळे एनी चर्चा आपणे करी लीधी, बराबर छे। तरंगगृह वडे परावर्तन अने वक्रीभवनની घटना आपणे ऑलरेडी समझी चूक्या छीए। अमुक विद्यार्थीओना मने पर्सनली एवा मेसेज हता कि सर, क्वेश्चन नंबर 11માં જે તરંગગ્રહનું પરાવર્તન થાય છે એ ક્ષણે ક્ષણનો હિસાબ કરીને થોડુંક ડિટેલમાં સમજાવો ને, તો શરૂઆત આજના લેક્ચરથી આપણે ત્યાંથી શરૂઆત કરશી, બરાબર છે। તો બાકીના લોકો જેને સમજાઈ ગયું છે એ તમારું અન્ડરસ્ટેન્ડિંગ કેવું છે એ ક્રોસ વેરીફાઈ કરી લ્યો, બરાબર। સૌથી પહેલાં એક મિરર ધ્યાનમાં લઈ છીએ આપણે, મિરરને નામ આપી દઉં છું MN, અને મિરરની ડાઉનવર્ડ ડાયરેક્ટ જે સાઈડ છે એ કલર કરેલી, મતલબ કે સિલ્વર્ડ સપાટી છે। હવે પરાવર્તન આપણે સમજવું છે એ તરંગ અગ્રની મદદથી, તો પહેલાં તો હું સમાંતર કિરણપુંજ ધ્યાનમાં લઈશ। આ સમાંતર કિરણપુંજ આપાત થાય છે આવી રીતે, બરાબર છે। સમાંતર મને તો નજીકથી લાગે છે, તમને લાગતા હોવા જોઈએ। ચલો હવે જો સમાંતર તરંગ આવી રીતે આપાત થયા છે, આપણે રે ઓપ્ટિક્સની ભાષામાં કહી તો આપણે એવું કહી શકીએ કે જો હું અહીંયા સપાટીને લંબ દોરું તો આ તમારે પહેલાં દોરી નાખવાનું, સમજે પડી? આ શું થયું? રિફ્લેક્ટેડ રે। સેમ વે અહીંયા તમને રિફ્લેક્ટેડ રે મળે એ તમે આને પેરેલલ ડ્રો કરી નાખો, આવી રીતે ખ્યાલ આવ્યો? તો બે પેરેલલ થવા જોઈએ, બહુ જરૂરી છે, નહીંતર પછી ખોટું થઈ જશે આખું, આવી રીતે, ઓકે। હવે તમને એમ કે તમને આ તો ખબર છે કે ભાઈ આ આપાત કિરણો છે ને આ પરાવર્તિત કિરણો છે, તમને પૂછ્યું છે આપાત સમતલ તરંગગ્રહનું પરાવર્તિત સમતલ તરંગગ્રહ મેળવો। તો જોજો ધ્યાનથી, હું આને લંબ હોય એવું સમતલ તરંગગ્રહ વિચારું છું, બરાબર। લંબ થવું જોઈએ, અહીંયા 90 ડિગ્રીનો એંગલ બનવો જોઈએ। જો આ નથી બનતો તો ટેકનિકલી આ ડાયાગ્રામ એક્સેપ્ટેબલ ન કહેવાય, તમારે ખૂણો એવો બનાવવો પડે કે અહીંયા 90 ડિગ્રી આવે અને અહીંયા સમતલ તરંગગ્રહ થાય, જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એક્સેપ્ટેબલ નથી। જો હવે આ પરપેન્ડિક્યુલર થયો, પરફેક્ટ 90 ડિગ્રી એંગલ બન્યો, તો આને સમતલ તરંગગ્રહ કહી શકાય। આને આપણે નામ આપી દઈ, આને કીધું મેં એ અને આ કીધું સમતલ તરંગગ્રહ AB। તો AB શું થયું છોકરાઓ? તો કે આપાત કિરણ જે છે એને અનુરૂપ એની સાથે સંકળાયેલું કાલ્પનિક તરંગગ્રહ છે, તો ABને આપણે કહે છે આપાત તરંગ અગ્રહ। હવે પરાવર્તન થાય છે, જોજો આ જ્યારે AB તરંગગ્રહ તમે જુઓ છો ત્યારના સમયની નોંધ કરી તો 0 સેકન્ડ છે। 0 સેકન્ડે આ તરંગગ્રહનું એ બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે। હું અહીંયા 3 ભાગ પાડી દઉં, 1 અને 2 અને આ 3જો ભાગ, 3 ભાગ થયા। અને હું એમ માની લઉં છું કે ભાઈ 1 સેકન્ડનો હિસાબ કરીએ અથવા T1, T2, T3 સેકન્ડનો હિસાબ કરીએ, તો જેમ એ સમયગાળો સમાન સમયગાળો પસાર થાય એમ આના લીધે તરંગગ્રહ ઉત્સર્જિત થશે ત્યારે આ અહીંયા પહોંચશે, પછી આ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે આણે એક તરંગગ્રહ ઉત્સર્જિત કર્યું હશે, આનું તરંગગ્રહ માધ્યમમાં આગળ નીકળી ગયું હશે, પછી આ અહીંયા પહોંચી ગયું હશે, ને હવે જેવું આ અહીંયા પહોંચશે એટલે આનું એક ગૌણ તરંગગ્રહ ઉત્સર્જિત થશે, આનું તરંગગ્રહ જે ઉત્સર્જિત થયું થોડુંક મોટું થશે અને છેલ્લે આનું તરંગગ્રહ સૌથી મોટું હશે, આવું થશે। તો હું ત્રણેય વસ્તુ સ્ટેપ વાઇઝ ડ્રો કરું છું, જોજો ધ્યાનથી। હા, T1 બરાબર ધારો કે 1 સેકન્ડ લઉં છું, ગમે એટલી લઈ શકો, સમાન સમયગાળો લેવાનો। તો હવે શું થાય? તો કે પહેલી સેકન્ડ જ્યારે આવે ત્યારે આ જે કર્ણ છે આને પેરેલલ લાઈન ડ્રો કરવાની મનમાં, અને આ કર્ણ અહીંયા આવ્યો, જો આ જે કર્ણ હતો ને એ, બરાબર, એ કર્ણ અહીંયા આવી ગયો, ઓકે। તો બી કર્ણે એટલું જ પેરેલલ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે અને આ કર્ણે એટલું જ પેરેલલ ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે, મતલબ આ તમારો શું થયો? આટલું તરંગગ્રહ અહીંયા આવ્યું, ખ્યાલ આવ્યો? આ તરંગગ્રહનો ભાગ જ થયો ને। અચ્છા, એટલા સમયમાં સમજો ફરીથી, એટલા સમયમાં આ જે અંતર છે આટલું, એટલી ત્રિજ્યાવાળું, મતલબ કે જો વી વેગ હોય તો વી ઇન્ટુ ટી ત્રિજ્યાવાળું, ટી બરાબર હું 1 સેકન્ડ લઉં, તો એવું એક સમતલ તરંગગ્રહ અહીંયા નિર્માણ પામે, એ તમારે શું કરવું પડે? તો કે અહીંયા દોરવું પડશે આવી રીતે, આ તરંગગ્રહ એમાંથી ઉત્સર્જિત થયું, એટલે હું આ જે પરાવર્તિત કિરણ જે છે અવડવા એ અને આને જોડી દઈશ, જોજો ધ્યાનથી, ખ્યાલ આવ્યો બધાને? તો આ આટલો ભાગ પરાવર્તિત અને આપાત તરંગગ્રહ થયો, તો આખું તરંગગ્રહ આવ્યું હતું એમાંથી આટલું વધ્યું અને આટલાનું જો પરાવર્તન થયું, ખ્યાલ આવ્યો? ત્યારબાદ ઘટના શું બને?
તો કે ત્યારબાદની ઘટનામાં આપણે કલર ચેન્જ કરીએ છીએ, બ્લેક કલર લઉં છું. ત્યારબાદની ઘટનામાં આ જે કણ છે એ અહીંયા પહોંચશે, એ જ લાઇનમાં આ જે કણ છે અહીંયા પહોંચશે. આ તરંગગ્ર માધ્યમમાં એમને આગળ વધે કેમ કે હજી એને ડિસ્ટર્બન્સ મળ્યું નથી. તો આટલું તરંગગ્ર હજી આપાત તરંગગ્રહનો જ ભાગ થયો. અચ્છા, ત્યાં સુધીમાં બીજી સેકન્ડની વાત થઈ છે, ટી ટુ બરાબર બીજી સેકન્ડની વાત છે. બીજી સેકન્ડે પહેલી સેકન્ડે બી બી વન ઉપર પહોંચ્યો, બીજી સેકન્ડે બી બી ટુ ઉપર પહોંચે છે, સમજો. તો એવી જ રીતે આ અહીંયા પહોંચ્યું અને આ અહીંયા પહોંચ્યું, બે સેકન્ડમાં એ પહોંચ્યું. તો આ એક સેકન્ડ પહેલાં પહોંચી ગયું હતું, એટલે આણે અત્યારે સોર્સ તરીકે ગણીએ તો એણે એક વેવ ફ્રન્ટ પ્રોડ્યુસ કર્યું છે અને એની રેડિયેશન આ જેટલી હશે. એ વેવ ફ્રન્ટની રેડિયસ હું અહીં ડ્રો કરું આવી રીતે, અને એ રેડિયસ અનુસાર હું ગોળાકાર તરંગગ્રહ બનાવું છું. પણ ત્યાં સુધીમાં આ ગોળાકાર તરંગગ્રહ માધ્યમમાં આગળ વધી ગયું છે. આવું થાય, થોડુંક મોટું થઈ ગયું બરાબર. તો એ તરંગગ્રહ તમારે એવી રીતે દોરવું કે જેથી કરીને આને જોઈન્ટ કરો તમે. જોજો ધ્યાનથી, હા, આ પરાવર્તિત તરંગ છે એટલે પરાવર્તિત તરંગને ટાર્ગેટ કરો, આને ટાર્ગેટ કરો અને આને ટાર્ગેટ કરો, આને જોડવાનું તમારે. જો સમજે પડી. તો આ આપાત તરંગગ્રહ હતું બ્લુ કલરનું, એ બી પછી આ થયું, આટલું પરાવર્તિત થયું. પછી આ હજી આપાતમાં જ છે જ્યારે આટલો ભાગ પરાવર્તન પામેલો છે, ખ્યાલ આવ્યો. અને હવે છેલ્લો ટી બરાબર 3 સેકન્ડની વાત કરીએ તો ત્રીજી સેકન્ડે શું થશે, તો કે બી ટુ કણ સી બિંદુ ઉપર પહોંચી ગયું હશે, ખ્યાલ આવ્યો. તો આ કણ જે છે એ અહીંયા પહોંચ્યું, તો એણે હવે એક નવું તરંગગ્રહ ઉત્સર્જિત કર્યું છે. એ તરંગગ્રહ કલર ચેન્જ કરી નાખીએ એટલે તમને સમજવાની મજા આવે. તો એ તરંગગ્રહ જે છે એ આપણે હવે ડ્રો કરીએ આવી રીતે. ત્યાં સુધીમાં આ તરંગગ્રહ માધ્યમમાં આગળ નીકળી ગયું છે એટલે એ આપણે ડ્રો કરીએ આવી રીતે. ત્યાં સુધીમાં આ તરંગગ્રહ બહાર નીકળી ગયું છે એટલે એને ડ્રો કરી લીધું આપણે. હવે આ બિંદુ, આ તરંગગ્રહનું બિંદુ અને આ તરંગગ્રહનું બિંદુ એક લાઇનમાં આવે ને એવું પ્રયત્ન કરવો, અને એને તમારે આમ જોડવાનું છે. તો આ જે મળ્યું ને છોકરાઓ, જો આ એ આ તરંગગ્રહનું પરાવર્તન થયું, ખ્યાલ આવ્યો. ફરીથી બ્લેક લાઇન, આ આપાત તરંગગ્રહ છે એ બી, આવડું આપાત તરંગગ્રહ છે, અને સામે આ પરાવર્તિત તરંગગ્રહ છે. હવે બીજો આમાં શું પ્રોબ્લેમ થાય એ સમજો. એટલું યાદ રાખજો કે તરંગગ્રહનું પરાવર્તન થયા પછી માધ્યમ એનું એ જ રહે છે. તો આનું અંતર અને અહીંથી આ તમે હાઇટ જે ડ્રો કરો એની હાઇટ આના જેટલી જ આવી જોઈએ. તો ઘણાના ટેકનિકલ ફોલ્ટ આવ્યો હતો કારણ કે આવી રીતે ડ્રો કર્યું તો કંઈ ત્રિજ્યા તો માપી માપીને લીધીનું હોય, આપણે લમસમ લીધું. તો તમારે એવા કિસ્સામાં આની હાઇટ પ્રમાણેનું બિંદુ નક્કી કરીને આને ખેંચી લેવું, આમ સમજો પડી. આવું ખેંચી અને પછી અહીંથી આવી રીતે પરાવર્તન કરાવી દેવાનું. એટલે આ પરાવર્તિત કિરણ જે પહેલાં અઠે કઠે દોર્યું હોય ને ન ચાલે. તો તમને આ ખૂણો 90 ડિગ્રીનો મળે અને આ તમારું થયું પરાવર્તિત તરંગગ્રહ. મતલબ તમારો પ્રયત્ન એવો રહેવો જોઈએ કે આ હાઇટ અને આ હાઇટ કેવી આવે સરખી. આ તો આપણે સ્ટેપ વાઇઝ ગયા ને એટલે ઇક્વલ ન આવે. બાકી પહેલાં ખરેખર માઇન્ડસેટ કરી લેવાનું કે પરાવર્તન એવી રીતે જ કરાવો, ફૂટપટ્ટી લઈને એવી રીતે ડાયાગ્રામ ડ્રો કરો કે જેથી કરીને પરાવર્તિત કિરણ અને આપાત કિરણ બેના તરંગગ્રહ એકબીજાથી આવી રીતે સમાન અંતરે જ મળે, ખ્યાલ આવ્યો. ઓકે, તો હવે થિયરી તરફ આગળ વધીએ. ચલો, આજનો ટોપિક છે વ્યતિકરણ. બહુ જ મસ્ત ટોપિક છે અને આ ચેપ્ટરનું સારું એવું વેઇટેજ વ્યતિકરણ લઈ જાય છે. બીજો પોર્શન છે વિવર્તન. વિવર્તન અને વ્યતિકરણમાં થોડોક ફરક પડે, અત્યારે વ્યતિકરણમાં ડિટેલમાં જઈએ આપણે બરાબર. વ્યતિકરણ જે છે સિદ્ધાંત, અંગ્રેજીમાં એને કહેવાય ઇન્ટરફિયરન્સ, બરાબર. નામ જેવું અઘરું છે એવો ટોપિક અઘરો છે નહીં, પણ 15મું ચેપ્ટર 11મા ધોરણમાં જો સરસ તૈયાર કર્યું હોય તો મજા આવે. પહેલાં 15મા ચેપ્ટરમાં થોડુંક પ્રકાશ પાડીએ. 15મા ચેપ્ટરમાં એવું ભણ્યા હતા આપણે કે ભાઈ એક તરંગ આવી રીતે ગતિ કરતું હોય તો અહીંથી આ જે અંતર છે આ અંતરને શું કહેવાય, તરંગ લંબાઈ. આ તો બધાને ખબર છે બરાબર. પછી આની કળા, આની કળા 0 હોય, આની કળા પાઈ બાય 2 હોય, પાઈ હોય, 3π/2 હોય, 2π હોય. મતલબ કળા જ્યારે 2π થાય ત્યારે તરંગની લંબાઈ કેટલી હોય, લેમ્બડા
કળા 4π તો તરંગ લંબાઈ, તરંગની લંબાઈ 2λ, સમજાય ને? આ તો ઓકે. હવે ઇન્ટરફિયરન્સનો સિદ્ધાંત 15મા ચેપ્ટરના સંપાતપણાના નિયમ ઉપર આધારિત છે. સંપાતપણાનો નિયમ, સુપરપોઝિશન થિયરમ. તો સંપાતપણાનો નિયમ શું છે? સંપાતપણાનો નિયમ એવો હતો કે અવકાશનું કોઈ એક બિંદુ છે, ત્યાં કોઈ એક તરંગને તમે જ્યારે પસાર કરો છો, એ જ બિંદુ ઉપર જો બીજું કોઈ તરંગ પસાર થાય, દાખલા તરીકે આવી રીતે આનો કંપ વિસ્તાર 5 છે, આનો કંપ વિસ્તાર -3 છે, તો એક જ બિંદુ ઉપર બે તરંગો એક સાથે પહોંચે તો એ બે તરંગોના સ્થાનાંતરનો સદિશ સરવાળો, એટલે સંપાતપણાનો સિદ્ધાંત. એટલે કે આ કણનું પરિણામી સ્થાનાંતર છે એ આ બેના સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય. તો તરંગો માટે આપણે એવું કીધું હતું કે તરંગ ગતિ કરતો જે કણ છે એ કણનું ટી સમય સ્થાન આપણે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સથી આપતા, હા કે ના? તો આ વાયને આપણે નામ આપ્યું હતું સ્થાનાંતર, અને આ સદિશ રાશિ જ. કેમ? તો કે આ ઉપર તો પ્લસ આવે, આ નીચે તો ઋણ આવે. હવે તમને એમ કહે છે આનું સ્થાનાંતર y1 હોય, આનું સ્થાનાંતર y2 હોય, તો બે એક સાથે જો અહીંયા પહોંચ્યા તો આવું થશે. આ y1 અને આ y2 બે પરસ્પર વિરુદ્ધ થાય તો તમારે આવું લખવું પડે, નેટ y બરાબર y1 માઇનસ y2. પછી અહીં વાયની જે કંઈ કિંમત આપી હોય મૂકી સાદુરૂપ આપીને ગણતરી કરવી પડે. સ્પષ્ટ છે કે એક ઉપર છે એક નીચે છે, એટલે એકનું શૃંગ એકનું ગર્ત આવ્યું તો પરિણામી કંપ વિસ્તારમાં શું થાય? ઘટાડો થાય. એવી જ રીતે માની લ્યો કે એક જ બિંદુ ઉપર એક તરંગ આ બાજુથી આવ્યું હતું, બીજું તરંગ આ બાજુથી આવ્યું, એનો કંપ વિસ્તાર વધારે છે, તો બે એક સાથે તરંગો આવ્યા તો આ બેનું પરિણામી મતલબ બે એક જ દિશામાં છે, તો જે આ બિંદુનો કંપ વિસ્તાર છે એ અચાનક મોટો થઈ જશે. કેમ કે કંપ વિસ્તાર એક જ દિશામાં હોય તો એકનો 5 હોય, એકનો 3 હોય તો ટોટલ 8 થાય, એકનો 5 એકનો -3 હોય તો બેનો ટોટલ નેટ કંપ વિસ્તાર 2 થાય. તો આ જે ઘટના છે છોકરાઓ, એ સુપરપોઝિશન થિયરમ એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત છે. અને ઇન્ટરફિયરન્સ અને વ્યતિકરણમાં તમારે એનો જ ઉલ્લેખ આવવાનો છે. તો બેટર છે ધોરણ 11ની ટેક્સ્ટબુક ગોતો, 15મું ચેપ્ટર કાઢો, એમાં સંપાતપણાનો સિદ્ધાંત છે, પરાવર્તન પામતા કિરણોનો કળામાં જે ચેન્જ આવે એનો એક પોર્શન છે, બરાબર છે? તો આ બધું એકવાર વાંચી જાજો, આનો ઉલ્લેખ પાછો આમાં આવવાનો છે. ચલો હવે આ સમજતા પહેલાં થોડાક ઉદાહરણની ચર્ચા કરીએ. ઉદાહરણ અને શક્ય હોય તો ઘરે તમે પ્રયોગ કરશો તો મને બહુ ગમશે, અને હું ઈચ્છું છું કે કોઈ એવી હિંમત કરે કે સરે કીધું એવો પ્રયોગ આપણે ચલો ઘરે કરવો છો, તો પ્લીઝ એનો વિડીયો ઉતારી, સારો હવે તો જ ઉતારજો, વિડીયો ઉતારીને મને વોટ્સઅપ કરજો. ફરજિયાત નથી, તમને એમ થાય કે ના મેં વ્યતિકરણની ઘટનાને લાઈવ જોઈ છે તો મને એનો સરસ વિડીયો ઉતારીને મોકલજો, ભલે ને 1 મિનિટ કે 2 મિનિટનો. કરવાનું શું છે સમજી લ્યો. એક મોટું પાત્ર લેવાનું છે, બરાબર છે, અને એમાં પાણી ભરી દો, બરાબર. બહુ ઊંડાઈ ન હોય તો હાલે, ઊંડાઈ એમ સમજો ને 10 સેન્ટીમીટર કે 8 સેન્ટીમીટર કે 5 સેન્ટીમીટર હોય તો હાલે. આ પાણી ભરેલા પાત્રમાં તમારે 2 સળી આવી રીતે પકડવાની છે, ઊભી આવી રીતે થોડાક થોડાક અંતરે, બરાબર છે? આવી રીતે પહેલાં શું કરશો, પહેલાં 1 સળી રાખીને તમે પાણીને થોડીક થોડીક વાર આવી રીતે ડિસ્ટર્બ કરો. તો પાણીને ડિસ્ટર્બ કરશો એટલે જ્યાં તમે પેન અડાડો છો અથવા સળી અડાડો છો ત્યાંથી વર્તુળાકાર વલયોનું નિર્માણ થાય. તો એ વર્તુળાકાર વલયો હું અહીં ડ્રો કરું છું. જોજો, અહીંયા માની લો કે સેન્ટર છે જ્યાં તમે સળી અડાડી, તો આ જે બન્યું એ વર્તુળાકાર વલયનો શૃંગવાળો ભાગ બન્યો, મતલબ અહીંયા પાણીની સપાટી ઉપસેલી છે. પછી જ્યાં પાણીની સપાટી અંદરની તરફ વળેલી હોય એને હું ડોટેડ લાઇનથી દર્શાવું છું, ખબર પડી? તો આ શું દર્શાવે છે? શૃંગ દર્શાવે છે, આ ગર્ત દર્શાવે છે. તો અહીંયા પાછું શૃંગ ગર્ત શૃંગ. તો આ એક્સપેરિમેન્ટ કરવાની બહુ મજા આવશે, હિંમત કરજો, થોડીક આળસ ખંખેરી અને આ કરવા બેસજો. તો આ તમે 1 સળીને જ્યારે થોડીક વાર ડિસ્ટર્બ કરી રાખશો તો આમાં વર્તુળાકાર તરંગો ઉત્સર્જિત થતા તમે જોઈ શકશો,
એમાં તમને રિફ્લેક્શન ને એ બધું જોવું જોવા મળશે, પણ એમાં નથી જવું આપણે. હવે કરવાનું શું છે એ સમજો. તમારે બે સળીને થોડીક બાજુ બાજુ રાખી અને તમારા આમ ઉપરથી થોડું ક્રોસમાં રાખી અને આવી રીતે બે સળીને એક સાથે પાણી એમ ડૂબાડી કાઢી નાખવાની છે, બરાબર. અને એવી રીતે મોશન ચાલુ રાખો અને પછી જુઓ તમને એમાં શું જોવા મળે છે. બે વર્તુળાકાર વમળ ઉત્પન્ન કરશે, બે વર્તુળાકાર તરંગો ઉત્પન્ન કરશે. તો એમાં જે ભાત જોવા મળે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ભાત જોવા મળશે, બરાબર. તમે મને મોકલો તો ભલે, બાકી નેક્સ્ટ લેક્ચરમાં હું તમને મોકલીશ આ એક્સપેરિમેન્ટ. જ્યારે આપણે આવું કરીએ તો વિઝન જે મળે આપણને, જે જોવા મળે, જે ઘટના બને છે ને એ બહુ જ મસ્ત ઘટના છે, બરાબર. હા, તમે કોઈએ કરી હશે સારી રીતે તો મને કહેજો, તો હું એનો વિડીયો સીધો શેર કરીશ, હું જે કરવાનું હતું એની બદલે, કે ભાઈ આ વ્યક્તિએ આવું આવું એક્સપિરિયન્સ ઘરે કર્યો અને ઇન્ટરફિયરન્સ સરસ રીતે રિપ્રેઝન્ટ કર્યો છે, તમારાથી થાય તો વેરી ગુડ. તો હવે ફરીથી ઇન્ટરફિયરન્સ ઉપર આપણે આગળ વધીએ. ઘટના શું બને ઇન્ટરફિયરન્સમાં, તમને જે જોવા મળશે એ શું જોવા મળશે એ સમજવું છે આપણે, બરાબર. જોજો ધ્યાનથી, જ્યારે તમે એક સોર્સ અહીંયા રાખ્યો છે, બીજો સોર્સ અહીંયા રાખ્યો છે, તમારે ધ્યાન એ રાખવાનું છે કે બેયને એક સાથે જ પાણીમાં ડૂબાડીને બહાર કાઢવાના, ડૂબાડીને બહાર કાઢવાના છે. એટલે તમે એને દોલિત ગતિ કરાવી, સમાન સમયમાં કરો છો એટલે બેયની આવૃત્તિ સમાન થઈ, મતલબ તરંગ ઉત્સર્જિત થાય છે તો બેય સમાન આવૃત્તિથી ઉત્પન્ન થાય છે. એક સેકન્ડમાં એમાંથી ઉદ્ભવતા તરંગો સમાન હોવા જોઈએ, આ પહેલી શરત છે. જો વ્યતિકરણ જોવું હોય તો, મતલબ તમારા જે બે ઉદ્ગમ છે, અહીંયા પાણીના કિસ્સામાં બે સળી હતી એ ઉદ્ગમ થયા, તો એ બે ઉદ્ગમ છે એની ફ્રિકવન્સી સેમ હોવી જરૂરી છે, તો વ્યતિકરણની ઘટના બને, બાકી નથી બનતી. શું કામ એ આગળ ચર્ચા કરશી. તો હવે જે ડાયાગ્રામ બનશે એ સમજવા જેવો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, જોજો ધ્યાનથી. હું પહેલો જે સોર્સ હતો એને કહી દઉં છું સોર્સ વન, આ સોર્સ ટુ છે. તો સોર્સ એસ વન એ જોજો ધ્યાનથી આ ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન કર્યું, પછી આ શૃંગ થયું, હવે આ એને અનુરૂપ ગર્ત છે, પછી આ શૃંગ છે, આ ગર્ત છે, આ શૃંગ છે, અને એક્યુરસી એમાં બહુ જરૂરી થઈ જાય, પછી આ ગર્ત છે. બહુ લાંબો ડાયાગ્રામ થઈ જવાનો છે અને દોરજો સાથે એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થતો જાય. તો આ શૃંગ થયું, ડોટેડ લાઇન જેટલી છે એ બધા ગર્ત છે, માઇન્ડસેટ રાખવું. રેડી, આટલું ડ્રો કર્યું, હવે જાજુ ન ડ્રો કરું. તો કન્ટિન્યુઅસ લાઇન શું દર્શાવે છે કે તમે સમજી શકો કે ભાઈ અહીંયા પાણીમાં સળી તમે દાખલ કરી તો આ પાણીનો ઉપસેલો ભાગ, આ પાણીમાં અંદર તરફ નીચેનો જે ભાગ હોય ગર્તવાળો ભાગ એ છે. વળી શૃંગ ગર્ત આવી રીતનું એક તરંગ માટે થયું. હવે હું બીજા સોર્સની વાત કરું, કેમકે આપણે એકને તો હલાવતા નહોતા અને આપણે મોશન આપતા હતા, તો એ મોશનને લીધે અહીંયા તરંગો ઉત્સર્જિત થયા હોય ને અને બે સળીની જાડાઈ સરખી લીધી હતી, બેયનો સમય સરખો હતો, એટલે અહીંયા જે વેવ ફ્રન્ટ મળ્યું તરંગગ્રહ એ જ વેવ ફ્રન્ટ એટલી જ સાઈઝનું અહીંયા મળે ને, તો હું રેડ પેનથી ડ્રો કરું છું. જોજો ધ્યાનથી, રેડી, ધ્યાન એટલું રાખવું બેયની રેડિયસ સેમ હોવી જોઈએ. ખરેખર આ ડાયાગ્રામ પરિકર લઈને દોરીને તો જ પરફેક્શન આવે, મારે થોડુંક છેલ્લે તમને ખબર પડી જશે ક્યાં ઇમ્પરફેક્શન છે. ઓકે, હવે ડોટેડ લાઇન જોજો ધ્યાનથી, આ ડોટેડ લાઇન, કન્ટિન્યુઅસ લાઇન, આ ગર્ત, શૃંગ, ડોટેડ લાઇન, પછી આ કન્ટિન્યુઅસ લાઇન, બસ આટલું ઘણું છે. રેડી, મારે જે દર્શાવવું છે ને તમને એ સમજો ધ્યાનથી. હો, ધ્યાનથી જુઓ, આ કન્ટિન્યુઅસ લાઇન છે બ્લેકવાળી અને આ રેડવાળી કન્ટિન્યુઅસ લાઇન છે, મતલબ આ બિંદુ માધ્યમમાં એવું મળ્યું કે જ્યાં એકનો કંપ વિસ્તાર અને બીજાનો કંપ વિસ્તાર બેયના કંપ વિસ્તાર ભેગા થયા. હા કે ના, સમજાય છે? તો કંપ વિસ્તાર ભેગા થયા અને બે પાછા શૃંગ જ છે, કન્ટિન્યુઅસ લાઇન છે રેડની અને બ્લેકની કન્ટિન્યુઅસ લાઇન છે, એટલે બે શૃંગ થયા.
તો વિચાર કરો, માધ્યમમાં એક જ બિંદુ પાસે જ્યારે સુરંગ સુરંગ ભેગા થાય તો પરિણામ વ્યવસ્થામાં સુરંગ અચાનક મોટું થઈ જાય, એટલે આનો કંપ વિસ્તાર શું થઈ ગયો, અચાનક વધી ગયો. અને એ તમે જ્યારે ઘરે પ્રયોગ કરશો ને ત્યારે તમને લાઈવ જોવા મળશે કે ઓહો, આનો કંપ વિસ્તાર તો વધી ગયો. આ બેના એમ્પ્લિટ્યુડ સરખા છે, યાદ રાખજો. એટલે બેને એકને જાજુ અંદર નાખ્યું ને એકને ઓછું એમ નહીં, બે સમાન રીતે જ મોશન કરાવવું પડશે. ઓકે, તો હવે કંપ વિસ્તાર વધી ગયો આનો, એટલે તમે આને સ્પષ્ટ જોઈ શકશો. બરાબર, અહીંયા પાણીનો ઉભાર વધી જશે, પાણી વધારે બહાર નીકળશે થોડુંક. પછી હવે જોજો ધ્યાનથી, આ ડોટેડ લાઇન છે બ્લેકવાળી અને આ રેડવાળી ડોટેડ લાઇન છે, દેખાણું. તો આ જે બિંદુ છે અહીંયા તમે વિચારો શું થશે, તો કે ડોટેડ લાઇન એટલે ગર્ત, બ્લેક ડોટેડ લાઇન સોર્સ S1ની છે, રેડ ડોટેડ લાઇન સોર્સ S2ની છે, મતલબ અહીંયા બે ગર્ત ભેગા થયા પાણીના, તો એ ભાગ શું થશે, પાણીનો વધારે ડેપ્થમાં વયો જશે. મતલબ જે તરંગ ઉત્સર્જિત થતા હતા એની બદલે આ બિંદુએ જે નોર્મલ કંપ વિસ્તાર હતો એના કરતાં કંપ વિસ્તાર મોટો થઈ ગયો, અને આ બિંદુએ કંપ વિસ્તાર નીચે તરફ મોટો થઈ ગયો ઋણ દિશામાં. એટલે તમે જોઈ શકશો કે એક પર્ટિક્યુલર પેટર્ન રચાશે, અને એ પેટર્ન કેવી રચાશે જોજો ધ્યાનથી. પહેલાં હું આને દર્શાવું છું બ્લેક અને રેડની કન્ટિન્યુઅસ લાઇનને, બરાબર, અને એ તમને લાઇનમાં જ જોવા મળશે આવી રીતે. જો એક પેટર્ન બનતી હોય ને એવું લાગે આવી રીતે, અને ખાસ ટેક્સ્ટબુકનો ડાયાગ્રામ જો, એમાં વધારે એક્યુરસી આપી છે. પેજ નંબર 358 ઉપર આવી જાઓ, 360 ઉપર આવી જાઓ. જુઓ, એમાં બે સોર્સ આપ્યા છે, બરાબર, બહુ એક્યુરેટ ડાયાગ્રામ છે. એમાં ધ્યાનથી જુઓ, એકદમ સેન્ટરમાં એ બિંદુ લખ્યું છે સામે, સ્ક્રીન સામે છે. તો અહીંયા તમે જુઓ ને, તો ગર્ત ગર્ત ભેગા થતા હોય ને એવી પરિસ્થિતિ છે, જ્યાં કન્ટિન્યુઅસ લાઇન છેદે છે ને એ જુઓ ધ્યાનથી. કન્ટિન્યુઅસ લાઇન છેદે છે એ પણ એથી દર્શાવ્યો છે, ડોટેડ લાઇન છેદે છે એ પણ લાઇન સીધી એથી દર્શાવી છે. હા, જ્યાં કન્ટિન્યુઅસ લાઇન અને ડોટેડ લાઇન છેદે, સમજો આ બિંદુ જોજો ધ્યાનથી, આ બિંદુને અગર વિચારી તો અહીંયા જો ડોટેડ લાઇન છે, આ કન્ટિન્યુઅસ લાઇન છે, એટલે એકનું શૃંગ આવ્યું એકનું ગર્ત આવ્યું, તો નેટ ઇફેક્ટ શું થઈ ગઈ, ઝીરો. ખ્યાલ આવ્યો, નેટ ઇફેક્ટ ઝીરો થયો હોવાથી અહીંનું પાણી છે ને કોઈ વેવ દેખાડશે જ નહીં, મતલબ સ્થિર થઈ જશે. અચ્છા, આની પેટર્ન આપણે જોઈએ ક્યાં ક્યાં શું ઘટના બને. તો જો ધ્યાનથી, અહીંયા ડોટેડ લાઇન છે, આ કન્ટિન્યુઅસ લાઇન છે, આવું થયું. પછી ફરીથી અહીં જો ડોટેડ લાઇન છે અને કન્ટિન્યુઅસ લાઇન છે, એટલે આવું થયું. આવી રીતે તમે માધ્યમમાં આગળ વધતા જાઓ ને, એટલે આની કન્ટિન્યુઅસ લાઇન આપણે ડાયાગ્રામ પૂરો નથી ડ્રો કર્યો, બાકી ખરેખર આ ડોટેડ લાઇન આમ થાય, પછી આવી રીતે, અને એવી રીતે આખું ડ્રો કરો ને, એટલે થાય શું પરિસ્થિતિ, S1 અને S2 પાસે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે કે અહીંથી પર્ટિક્યુલર ડિરેક્શનમાં જો આ ખાલી હોલ ડ્રો કરું છું, ખાલી છે એનો મતલબ શું થયો, અહીંયા એક ડોટેડ લાઇન અને કન્ટિન્યુઅસ લાઇન ભેગી થાય છે, એટલે કે એક શૃંગર્ત ભેગા થયા, શૃંગર્ત ભેગા થયા, શૃંગર્ત ભેગા થયા, શૃંગર્ત ભેગા થયા, તો આખી એક લાઇનમાં જ આવશે આ, ખ્યાલ આવ્યો. પછી સેમ વે S2માં જોવા મળશે, અહીંયા પાછી અલગ લાઇન મળે, જોવા અહીં ધ્યાનથી, અહીંયા ડોટ મળ્યો આખો, અહીંયા એક કન્ટિન્યુઅસ લાઇન છે, એક ડોટેડ લાઇન છે, બરાબર. તો આખી જે પેટર્ન જોવા મળશે ને એ તમને આવી રીતે જોવા મળશે કે ભાઈ આટલો એક ભાગ એવો હશે જ્યાં પાણી સ્થિર પડ્યું છે, એક ભાગ એવો હશે જ્યાં પાણી છે ને એમાં એકદમ વધારે વાઇબ્રેશન, મતલબ વધારે શૃંગને મોટા ગર્ત જોવા મળશે, વળી એક ભાગ એવો આવશે જ્યાં પાણી સ્થિર પડ્યું હશે, વળી એક ભાગમાં શૃંગ ગર્ત જોવા મળશે. તો આ જે પેટર્ન મળી, આ પેટર્ન વ્યતિકરણની ઘટના થઈ, કે ભાઈ જ્યારે બે ભેગ સમાન ફ્રિકવન્સીવાળા તર ઉદગમોને જ્યારે એકસાથે વાઇબ્રેટ કરવામાં આવે ત્યારે એ જે ભાત રજૂ કરે છે એનું કારણ છે કે બે શૃંગ શૃંગ ભેગા થાય તો કંપ વિસ્તાર વધી જાય, બે ગર્ત ગર્ત ભેગા થાય તો કંપ વિસ્તાર વધી જાય, શૃંગ અને ગર્ત ભેગા થાય તો કંપ વિસ્તાર ઝીરો થઈ જાય. છોકરાઓ, જ્યાં કંપ વિસ્તાર ઝીરો થાય એને વિનાશક વ્યતિકરણ કહેવાય, જ્યાં શૃંગ શૃંગ ભેગા થાય એને સહાયક વ્યતિકરણ કહેવાય, કેમ કે અહીંયા નેટ ઇફેક્ટ ઝીરો નથી થતી. જ્યાં ગર્ત ગર્ત ભેગા થાય ત્યાંય નેટ ઇફેક્ટ ઝીરો નથી થતી, તો એની સહાયક વ્યતિકરણ કહેવાય. મતલબ વ્યતિકરણ આપણે બે પ્રકારે ભણવાનું થાય. વ્યતિકરણ તો કે એક તો સહાયક વ્યતિકરણ અને બીજું છે
વિનાશક વ્યતિકરણ, બરાબર. તો સહાયક વ્યતિકરણમાં શું થાય? તો કે શૃંગ શૃંગ ભેગા હોય એટલે કંપ વિસ્તાર વધે, ગર્ત ગર્ત ભેગા હોય એટલે કંપ વિસ્તાર વધે. જ્યારે અહીં શું હોય? તો કે શૃંગ પ્લસ ગર્ત ભેગા હોય. શૃંગ અને ગર્ત ભેગા થાય એટલે કંપ વિસ્તાર શું થાય? ઝીરો. અહીંયા કંપ વિસ્તાર કેટલો થાય? બમણો. ખબર પડી? સમજણ પડી ને? અચ્છા, તો આની જે અસર છે એ સમજવા જેવી છે. જોજો, તમને ખબર છે તરંગો માટે, આપણે અત્યારે 10મા ચેપ્ટરમાં છીએ, તરંગ માટે તીવ્રતા આઈ ચલે છે કંપ વિસ્તારનો વર્ગ થાય, હા કે ના? એટલે પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સંપ્રમાણમાં છે. તો હું એવું કહી શકું કે સહાયક વ્યતિકરણમાં કંપ વિસ્તાર કેવો થયો? બમણો થયો, બરાબર. હું એમ કહું ભાઈ, તરંગ જે મૂળ તરંગ હતું S1, આમાંથી જે પ્રકાશના કિરણો નીકળાતા, માની લો કે એની તીવ્રતા I0 હતી. તો હવે અહીંયા મેં એક સ્ક્રીન ગોઠવી દીધી, માની લ્યો અહીંયા એક મેં સ્ક્રીન ગોઠવી છે કે જે આ પ્રકાશના તરંગગુરુ આગળ જાય છે, તો આ જે ડોટ, જે મતલબ જે ખાલી પદાર્થ છે, મતલબ જ્યાં ઇન્ટેન્સિટી 0 થઈ જાય છે, જ્યાં કોઈ એમ્પ્લિટ્યૂડ નથી, એ જ્યારે અહીંયા પડે ત્યારે અહીંયા શું દેખાય? અહીં કંઈક દેખાતું હશે ને, એ જોવાનું છે. પછી જ્યારે આ લાઈન આપણે જોવામાં આવે તો જો મેં આ ડાર્ક કરેલા છે, ડાર્કનો મતલબ કંપ વિસ્તાર બહુ વધારે છે, તો આખી લાઈન જે સીધી મળી તો અહીંયા આપણને શું જોવા મળે? અહીંયા શું જોવા મળે? આપણે આની ચર્ચા કરવાની છે, બરાબર. તો હું એવું કહું તીવ્રતા આઈ ચલે છે S2. તો આ કેસમાં જો કન્ટિન્યુઅસ લાઈન છેદતી હતી, એટલે કે આ શૃંગ શૃંગ થયા, શૃંગ 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 શૃંગ, એટલે અહીંથી આ આખી પેટર્ન મને એવી મળશે કે જેનો કંપ વિસ્તાર બમણો હશે. એટલે આનો કંપ વિસ્તાર બમણો જ, છોકરાઓ, કંપ વિસ્તાર બમણો, એટલે આ સહાયક વ્યતિકરણ થયું. ઓકે, સહાયક વ્યતિકરણના કિસ્સામાં કંપ વિસ્તાર બમણો છે તો એની તીવ્રતા કેટલી થાય? તો કે ભાઈ શરૂઆતમાં આપણે આવું લખ્યું કે ભાઈ શરૂઆતમાં તીવ્રતા કેટલી હતી? એક સોર્સની I0. હવે સહાયક વ્યતિકરણ બાદ શું થાય જોવાનું છે. સહાયક વ્યતિકરણ બાદ આપણે એમ કહી કે તીવ્રતા ધારો કે બદલી ગઈ, તો આઈ ચલે છે નવો કંપ વિસ્તાર થાય. નવો કંપ વિસ્તાર તો બમણો થયો તો શૃંગ શૃંગ હોય કે ગર્ત ગર્ત હોય. તો હવે આઈ બરાબર શું આવ્યું? તો કે આઈ ચલે છે 4S2, પણ S2 ચલે છે પાછું I0. તો હું અહીં લખી શકું માટે આઈ ચલે છે 4I2, અને ચલે છે નહીં, ઇક્વલ ટુ થઈ જાય, બરાબર. કેવી રીતે ઇક્વલ ટુ થાય એ સમજો. આનો નાનો ગુણોત્તર લઈ લો, I ના છેદમાં I0 ઇઝ ઇક્વલ ટુ 4S2 ઉડી ગયા, માટે આઈ બરાબર 4I0. તો આ જે રિઝલ્ટ મળ્યું ને, આ અચરજવાળું રિઝલ્ટ હતું જે થોમસ યંગે મળ્યું. આના ઉપરથી જજમેન્ટ એવું નીકળ્યું કે બે સોર્સ ભેગા કર્યા. છોકરાઓ, આપણો સાદું ગણિત શું કહે? બે લાઇટ ભેગી કરો, એક ટોર્ચ તમે હાથમાં પકડી, બીજી ટોર્ચ તમે હાથમાં પકડી, અને એ બે ટોર્ચને આમ પકડીને દિવાલ ઉપર પાડો તો દિવાલ ઉપર બેની ભેગી લાઇટ પડે. તો તમે શું કહેશો? આની તીવ્રતા વત્તા આની તીવ્રતા, એટલી કુલ તીવ્રતા મળે. અને આ સાદી વસ્તુ છે, નરી આંખે દેખાય ને એવી વસ્તુ છે. પણ આ જે રિઝલ્ટ મળ્યું ને અવડવા, એ અલગ મળે છે. આ રિઝલ્ટનો કહેવાનો મતલબ એવો થયો કે એક ટોર્ચ અને બીજી ટોર્ચ જો બેયની ફ્રિકવન્સી સેમ હોય અને બેયને આવી રીતે માધ્યમમાં પકડીને રાખી છે, તો સામેની દિવાલ ઉપર જે ઇમેજ મળે છે એમાં તમને પ્રકાશિત અને અપ્રકાશિત લિસોટા જોવા મળશે. ઇમેજ કેવી બનશે? આવી બનશે. જોજો ધ્યાનથી, આ પડદો છે તો તમને બે જે મેં પ્રકાશિત જે લિસોટા જોવા મળે ને એની રચના પછી ચર્ચા કરી. સ્લિટ આપણે ભણી ગયા છીએ, સ્લિટ ઉપરથી મળશે, એ યંગનો પ્રયોગ કરાવું ત્યારે ચર્ચા કરી. એ જે લિસોટા જોવા મળે ને, છોકરાઓ આ જોવા મળ્યા, આ જે બ્લેક કરેલો પોર્શન છે, હું એને પ્રકાશિત સલાકા કહીશ. શું કહીશ? આ પ્રકાશિત છે, મતલબ અહીંયા પ્રકાશ એકદમ વધારે દેખાય છે, બ્રાઇટ છે, આંખું અંજાઈ જાય. પછીનો ભાગ ખાલી રહી ગયો, મતલબ અહીં કંઈ છે જ નહીં, એટલે આ શું થયું? અંધારું થયું. તો હું એને નામ આપીશ અપ્રકાશિત. એનું નામ થોડુંક વિચિત્ર છે, સલાકા. ફ્રિન્જીસ કહેવાય ઇંગ્લિશમાં, FRINGES. પછી પાછું ડાર્ક બ્રાઇટ ફ્રિન્જ મળશે, આ પાછી પ્રકાશિત છે. જો અહીંયા બહુ જાજો પ્રકાશ આવે છે, પછી વળી પાછું અપ્રકાશિત આવે,
અને આવી રીતે ચાલુ રહીને આ વળી પાછું પ્રકાશિત આવી ગયું. ખ્યાલ આવ્યો? તો આખી સ્ક્રીન તમને આવી જોવા મળી. એ તમે એરેન્જમેન્ટ કેવું કર્યું ને એની ઉપર નક્કી થશે કે અહીંયા કેટલી ફ્રિન્જીસ જોવા મળશે, ચાર ફ્રિન્જ જોવા મળે, પાંચ ફ્રિન્જ જોવા મળે, કેટલી જોવા મળશે એ તમારી એરેન્જમેન્ટ ઉપર ડિપેન્ડ કરી. જ્યારે એમસીક્યુ કરીએ ને ત્યારે વાત, અને એમસીક્યુનું નામ પડે એટલે સમજાઈ જાય ને કે આનું ઇમ્પોર્ટન્સ શું છે. તો આ બધી બ્રાઇટ ફ્રિન્જીસ છે, અને આ વચ્ચેની જે છે આ બધી એ બધી ડાર્ક ફ્રિન્જીસ છે. ડાર્ક ફ્રિન્જીસ એટલે અહીંયા પ્રકાશની ગેરહાજરી. શું કામ ગેરહાજરી છે એ સમજાવું હવે. તો આ બિંદુ આપણે જે લીધું હતું, જો આ ડાર્ક પોઈન્ટ થયો, કેમ વચ્ચેનો ભાગ ખાલી સમજાણું ને અહીંયા કોઈ પ્રકાશ જ નથી. પાણીના કિસ્સામાં આપણે કીધું હતું કે અહીંયા પાણી સ્થિર પડ્યું છે, નથી શૃંગ નથી ગર્ત, એમ્પ્લિટ્યુડ ઝીરો. એમ્પ્લિટ્યુડ ઝીરો હોય તો એની તીવ્રતા ઝીરો થઈ જાય. પ્રકાશના કિસ્સામાં તીવ્રતા ઝીરો એટલે પ્રકાશની ગેરહાજરી. અહીં પ્રકાશની ગેરહાજરી છે. કેમ? તો કે આ ખરેખર એક બેટરી છે, આ બીજી બેટરી, એક સોર્સ છે, બીજો સોર્સ છે, બેમાંથી તરંગગ્રો નીકળ્યા. જ્યાં શૃંગગર્ત ભેગા થયા, શૃંગગર્ત ભેગા થયા, શૃંગગર્ત ભેગા થયા એટલે અહીંયા એનું નેટ કંપ વિસ્તાર ઝીરો થયો, કંપ વિસ્તાર ઝીરો થયો એટલે તીવ્રતા ઝીરો થઈ. તો એ સીધું બિંદુ અહીંયા પહોંચે એટલે અહીંયા તમને સ્ક્રીન ઉપર શું જોવા મળ્યું? અમે ભલે અહીંયા રાઉન્ડ કર્યું, ખરેખર આપણે ટુ ડેમે સ્ક્રીન આમ ગોઠવેલી છે આવી રીતે. ખ્યાલ આવ્યો? એટલે બાકી અહીંયા ખરેખર લીસોટો આમ ઊભો તમે જોઈ શકો કે આ આટલો ભાગ અંધારાવાળો છે. પછી એના પછી તરત શું આવે? તો કે પ્રકાશવાળો ભાગ આવે. તો કે આ પ્રકાશિત કેમ થયું? તો જો અહીંયા કન્ટિન્યુઅસ લાઇન, કન્ટિન્યુઅસ લાઇન છે તે છે, મતલબ શૃંગ 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 છે. એવી જ રીતે જ્યાં ડોટેડ લાઇનની વાત હતી, બરાબર છે કે ભાઈ આ જો ડોટ લાઇન છે, માની લ્યો કે અહીંયા દર્શાવી દો, આ ડોટેડ લાઇન છે, આ ડોટેડ લાઇન છે, આ ડોટેડ લાઇન છે. તો જો એક ડાર્ક ફ્રિન્જવાળી વાત આવે અને એક ડોટેડ લાઇનવાળી વાત આવે, તો આ પ્રોપર ડાયાગ્રામ તમે ટેક્સ્ટબુકમાં હવે મેચ કરો. ટેક્સ્ટબુકની અંદર તમે જોઈ શકશો ડોટેડ લાઇન, અને જ્યાં બે ડોટેડ લાઇન છેતી હશે એ બ્રાઇટ ફ્રિન્જ આપે, જ્યાં બે કન્ટિન્યુઅસ લાઇન છે તે એ બ્રાઇટ ફ્રિન્જ આપે, અને જ્યાં એક ડોટેડ એક કન્ટિન્યુઅસ લાઇન એટલે કે શૃંગગત છે તે તો એ ડાર્ક ફ્રિન્જ આપે, મતલબ કે અપ્રકાશિત છલાક આવે. તો આ જે ઘટના છે ને છોકરો, આ ઘટનાને નામ આપ્યું વ્યતિકરણ. અને આ ઘટના હું આકૃતિ દોરીને સમજાવું તો એનો સમજાય, બરાબર? તો એના માટે તમારો ઓલો મેં કીધું ને ઘરે પ્રયોગ કરજો, તો લાઈવ જોઈ શકશો. અને ખાસ ધ્યાન રાખવું કે બે સળિયાને એક સમાન આવૃત્તિથી દોલિત ગતિ કરાવવા, અને જે ઇમેજ મળે કોઈક બીજી વ્યક્તિને બેસાડીને ફરજિયાત નથી, રેકોર્ડ કરજો, બરાબર છે? અને રેકોર્ડ ન કરો તો કાંઈ નહીં, ખાલી તમે જોઈ લ્યો ને તો મને ખાલી એટલો મેસેજ કહેજો કે હા સર અમે ઓબ્ઝર્વ કર્યું ને અમને દેખાણું. નો થાય તો કહેજો, તો હું પાછું તમને વિડીયોની લિંક મોકલીશ કે જો આ વિડીયોમાં તમે ક્લિયરલી વિઝ્યુલાઇઝ કરો. આવતીકાલના વિડીયોમાં તો તમને હું મોકલીશ જ કે આવું થાય છે, પણ એ પહેલાં થોડુંક મથો તમે તો તમને ખબર પડે. રેડી છે? અચ્છા, બીજી અગત્યની વસ્તુ એ થઈ કે અહીંયા આપણને એટલી તો ખબર પડી ગઈ કે જે પ્રકાશિત શલાકા છે એની તીવ્રતા સોર્સની તીવ્રતા કરતાં ચાર ગણી છે. જો આ બહુ અટપટું ને અગત્યનું રિઝલ્ટ થયું, કેમ કે આપણો સાદો અનુભવ એમ કહે છે કે તમે રૂમમાં બે લાઇટ ચાલુ કરો તો એ બે લાઇટના પ્રકાશના સરવાળા જેટલો પ્રકાશ મળે, મતલબ બેની તીવ્રતાનો સરવાળો થાય એટલી તીવ્રતા આપણને મળે. પણ અહીંનું પરિણામ તો એમ કહે છે કે બે લાઇટ ચાલુ કરો અને જે તીવ્રતા મળે છે એ ચાર ગણી મળે છે. ડબલ મળવી જોઈએ ને, તો એ ચાર ગણી મળે છે. અને ચાર ગણી શું કામ? તો કે કંપ વિસ્તાર બમણો થયો ને તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સંપ્રમાણમાં છે. તો આની ઉપર આપણી ફોકસ આપણું વધારશું. થોમસ યંગે જે કેલ્ક્યુલેશન કર્યા એ આની ઉપર કર્યા કે ભાઈ તો કેમ સામાન્ય લાઇટ છે એમાં કેમ આ ઘટના જોવા ન મળી, કેમ કે તમે બે ટોર્ચ લઈને ચાલુ કરજો એમાં આવું નહીં થાય, એના માટે સ્પેશિયલ એરેન્જમેન્ટ કરવું પડે. લાસ્ટ યરના વિદ્યાર્થીઓ હતા, કદાચ તમારે જો કોઈ સિનિયર સાથે કોન્ટેક હોય તો કાર્ય, અભય, રજત, તો ત્રણ ચાર જણાનું ગ્રુપ હતું. આ લોકો પાસે એક લેઝર લાઇટ હતી. પછી બહુ સરસ આઈડિયા એ લોકોએ લગાવ્યો હતો કે એક કાચની પ્લેટ લીધી ટ્રાન્સપરન્ટ, અને એની ઉપર ઓલી દીવાની બ્લેક લગાડી દીધી, અને એમાં સોયથી એક સીધો લીટો કરી દીધો એટલે એક સ્લિટ બની ગઈ. એટલા જ લીટામાંથી પ્રકાશ આરપાર નીકળી શકે એ એક સ્લિટ બનાવી, અને એની બીજી બાજુ પાછું બીજો પ્રકાશ, બીજો કાચનો ટુકડો લઈ લીધો, એમાં પાછું લેમ્બ એક બ્લેક લગાડી અને બે સીધા લીટા કરી દીધા. હવે એક બાજુથી પ્રકાશ કર્યો તો પહેલો જે લીટો થયો એને એક સ્લિટ કહેવાય, એ સ્લિટ. પછી બીજો જે કાચ રાખ્યો હતો એમાં આ સ્લિટમાંથી ગોળાકાર તરંગગ્રહ ઉત્સર્જિત થઈને બે સ્લિટમાં દાખલ થયા હશે. થોમસ યંગના એક્સપેરિમેન્ટમાં આપણે આજ શીખવાના છીએ, જ્યારે એ કરશે ત્યારે તમને આ વાત સમજાઈ જશે. પછી લોકોએ
અવડવા ઇમેજ જે છે વ્યતિકરણ એ લેબોરેટરીમાં મેળવી હતી પોતાની રીતે, બરાબર? તો તમે કરી શકો, જો તમને ઇનોવેશનનું મન હોય કે ભાઈ હું કંઈક નવું કરું ભણતા ભણતા, તોની વાત છે. ચલો હવે ફરી પાછા મૂળ મુદ્દા ઉપર આવીએ. અહીંયા એક શરતનું પાલન થતું હોવું જોઈએ કે તીવ્રતા ચાર ગણી તમારે તો જ થાય જો સોર્સ S1 અને સોર્સ S2 બેની ફ્રિક્વન્સી F1 અને F2 સમાન હોય. F1 અને F2 કેવી હોય? સમાન. જો F1 F2 બે સમાન હોય તો આવા ઉદ્ગમને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. શું કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમ. ક્યારે બને સુસંબદ્ધ ઉદ્ગમ? તો કે જ્યારે બંને સોર્સની ફ્રિક્વન્સી સેમ હોય. કોણીય આવૃત્તિ કયો કે રેખીય આવૃત્તિ કયો, બે માટે લાગુ પડે. આ બે સેમ હોય તો એ સુસંબદ્ધ ઉદ્ગમ થાય. અને જો એવું હોય તો જ વ્યતિકરણની રચના બને, મતલબ તો જ તીવ્રતા ચાર ગણી થાય, તો જ પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓ રચાય, બાકી ન રચાય. બીજી પ્રકાર આવે છે અસુસંબદ્ધ ઉદ્ગમ. તો અસુસંબદ્ધ ઉદ્ગમમાં શું થાય? તો કે અસુસંબદ્ધ ઉદ્ગમની અંદર F1 અને F2 સરખા નથી હોતા, ઓમેગા 1 અને ઓમેગા 2 સરખા નથી હોતા. આ બે સરખા નથી હોતા ને એટલે શું થાય ખબર છે? અહીં જેમ કેમ એક સીધી લાઇનમાં બધું મળતું હતું એવું એમાં ન મળે, બરાબર? એમાંય નિયમનું તો આ પાલન થાય કે ભાઈ શૃંગ શૃંગ ભેગા થયા, ગર્ત શૃંગ ભેગા થયા, પણ એમાં એક લાઇનમાં ન મળે એના લીધે શું થાય? તો કે જે નેટ ઇન્ટેન્સિટી મળે ને આ આ બેના બે જે સોર્સ S1 હતો ને S2 હતો એની ઇન્ટેન્સિટી I1 હોય ને એની ઇન્ટેન્સિટી I2 હોય તો આ બેના સરવાળા જેટલી મળે. આ આપણી લાઈફમાં આપણે જે જોઈ છીએ ને એ. અને થોમસ યંગ આટલો ફેમસ થયો એનું કારણ આ. એણે કીધું તીવ્રતા ચાર ગણી થાય ને આપણે કેમ કે એ બેની તીવ્રતાનો સરવાળો થાય. તો આ રૂટીન અનુભવ થયો. કેમ? તો કે આપણે જે બે લાઇટ દિવાલમાં કે જમીનમાં કે ક્યાંય પણ ફિટ કરેલી છે તો આપણે એ બે લાઇટની ફ્રિકવન્સી સેમ લીધી કે કેમ એ આપણને ખબર નથી. માઇનોર ચેન્જીસ હોય, કેમ કે આપણે બે લાલ રંગના લેમ્પ લીધા, ચલો તો એક લાલ રંગનો લેમ્પ છે એ 750 nm હોય અને બીજો હોય માની લ્યો એ 745 હોય, દેખાવાનો તો બે લાલ જ છે. માઇનોર ચેન્જ હોય, આંખને થોડી ખબર પડશે. તો બહુ ધ્યાન રાખી તમારે એવી રીતે એક્સપેરિમેન્ટ કરવો પડે કે જેથી કરીને તમને બેની ફ્રિકવન્સી સેમ મળે, બરાબર? ફ્રિકવન્સી બદલવી જોઈએ નહીં, અથવા તો લેમડા સેમ રહેવી જોઈએ.